ભિન્નતા છે અને પછી તો આપણે કેવો ખોરાક ખાવો જોઈએ તો દેશ આપણા દેશની અંદર
દરેક જગ્યાએ જુદો હોય છે. અહીંયા આપણે જો બધું ખાઈએ છીએ, રોટલી શાક, બીજી જગ્યાએ તમે પંજાબની બાજુ જાઓ તો અહીંયા તમને રોટલી ઓછી જોવા મળે, કારણ કે બધા ભાત જ વધારે ખાય. તેમ છતાં ત્યાંનો લોકોમાં પોતાની વાતાવરણને અનુરૂપ લોકોનો ખોરાક છે, એટલે એક લોકો પણ ઘણું બધું ખાય છે અને પચાવવાની ક્ષમતા રાખે છે. પછી છે શું કેવું, શું કેવું કોને કહેવાય, કે સારી કેવને શું કેવું કહેવાય અને ખરાબ કેવું હોય એને કૂટે, બરાબર. તો હવે ખોરાક જો આપણે કેવી કેવું પાડવી જોઈએ, જો પેલો પણ છે ખોરાક ચાવીને ખાવો જોઈએ, ચાવીને ખાવાનો ખોરાક. જ્યારે જમવા બેસીએ ઝટ ઝટ જમી લીધું અને ઉપર રમવા પયા ગયા, ગોળમટી કરી, એવું કંઈ કરવાનું નહીં. ખોરાક હંમેશા નિરાતે અને ચાવીને ખાવો. તમે આગળ જશો ત્યારે વિજ્ઞાનની અંદર તમારે શરૂઆત થશે ખોરાકનું પાચન ક્યાંથી થાય છે, તો કે મોઢામાંથી જ થાય છે. તમે પેલા કોળીઓ મોઢામાં મૂકો ત્યારે દાંત દ્વારા એ ચવાય છે, જી અને લાળ એમાં મળે છે. ખોરાક ખૂબ ચાવીને ખાવો, પછી જુદી જુદી દાળ ખાવાની, રોજ એક ને એક વસ્તુ ખાવાની નથી. કે રોજ દાળ ભાત ખાતા દાળ ભાત ખાતા તો આલો રોટલી નથી ખાતી, રોજ બટેટાનું શાક ખાતું નહીં, એવું કરવાનું નહીં. પછી લીલા શાકભાજી લેવાના, ચોળાનું શાક, ભીંડો, ગુવાર જેવા શાકભાજી પણ ખાવાના. અને જમ્યા પછી શું કરવાનું, દાંત સાફ કરવાના. દાંત સાફ કરવાના જો ઘણા વડીલો હોય છે ઘરમાં તો એ શું કરે છે, એ જમી લે ને પછી તરત એક ઓગળો કરે, જેથી કરીને દાંતની અંદર કઈ પણ વસ્તુ ભરાઈ ગઈ હોય તે નીકળી જાય, અને કાં તો ખખડાવી અને પાણી પીશે મોઢાની અંદર. શા માટે, કે તેનાથી દાંત અને જીભ સાફ થઈ જાય. પછી છે ફળો ખાવા. તો જુઓ, આપણે ઘણી વાર આપણે બીમાર પડીએ છીએ, તાવ આવે છે અથવા તો શરદી ઉધરસ થાય છે, તો આપણને એને અનુરૂપ ખાવાનું કહે છે. ધારો કે તમને શરદી તો ઉધરસ થાય તો હળદર છે એનો ઉકાળો પીવો, હળદર વાળું દૂધ પીવું, એવું કહેવામાં આવે છે. પછી ઘણી વાર તમે એવું કે હોય કે ખાટા ફળો ખાવ, જેનાથી તમારા શરીરને શક્તિ મળે. લીંબુ શરબત છે, સંતરા છે, મોસંબી છે, બરાબર. તો એવી રીતે જુદા જુદા ફળો ખાવા જોઈએ. ખાલી કેળા ને રોટલી ખાવ એવું નહીં કરવાનું, થોડું તો થોડું, ન ખાવે તો થોડું ખાવાનું, પણ બધું ફરતું ફરતું અને જુદું જુદું ખાવાનું. પછી છે ભૂખ લાગવી. જે ભૂખ લાગે એવી આપણને ક્યાં ખબર પડે, જો અહીંયા તમે સવારે સ્કૂલે આવો છો, બરાબર, તો સવારથી 10 વાગ્યા સુધી તમે એમને હોય, 10 વાગે જો બાળ મમ્મી એ લંચ બોક્સ સાથે ન આપ્યો હોય અથવા તો મમ્મી ભાગ દેવા માટે ન આવ્યા હોય, તો આપણે કેવા આકળ વિકળ થઈ જાય ને, અથવા તો રોવું પણ આવે છે ઘણા બાળકોને, તો ઘણા લોકો રોવા પણ માંડે છે. નાના નાના હોય ને બાળકો, એ બધા રોવા માંડે કે મારા મમ્મી હજી મને ભાગ આપી ગયા. શું કામ, કે તમને ભૂખ લાગી છે, તમે સવારે કઈ નાસ્તો કરીને આવ્યા નથી, એટલા માટે તમને શું થાય છે કે તમને રોવું આવે છે કે હવે મારે મારી મમ્મી નાસ્તો આપી ગયા નહીં. અને જેવા મમ્મી ડબ્બો આપવા આવે ત્યાં ચહેરા ઉપર ખુશી આવી જાય છે. તો ભૂખ લાગે, તો ભૂખ લાગી છે કેમ ખબર પડે છે, આપણને ભૂખ લાગી કેવી રીતના ખબર પડે, તો કે જે પેટ કેવું લાગે છે, ખાલી ખાલી લાગે છે. પેટની અંદર એમ થાય કે હવે ખાલી થઈ ગયું, અને શું થાય કે કામ કરવાનું મન થતું નથી, પછી કામ કરવું ન ગમે. ભણવા માં છેલ્લા પછી પીરિયડ તમે હાવ આળસમાં કાઢો, એટલે પછી અશક્તિ જણાય. જો તમે ખોરાક ન ખાઓ તો તમને અશક્તિ નબળાઈ લાગે, અને કઈ ખાવાનું મન થાય છે, ભૂખ લાગે ને ત્યારે શું થાય, જે કઈ હોય ને ખાવાનું મન થઈ જાય છે, કે ભાઈ ચાલો જે સામે આવી ગઈ રોટલી આવી તો રોટલી ખાઈ લેવાની, ભાખરી તો ભાખરી, કઈ પણ ખાવાનું મન થાય છે. એટલે ભૂખ લાગે એ ખબર કેવી રીતે પડે, તો આના પ્રશ્નનો જવાબ છે કે ખાલી ખાલી લાગે, કામ કરવું ન ગમે, અશક્તિ જણાય, અને કંઈક ખાવાનું મન થાય. છેલ્લી બાકી તમે 5-5 રૂપિયાના લઈને પણ ખાવા માંડો છો. અને જો તમે સ્કૂલેથી છૂટો છો ત્યારે તમે શું કરો છો, ધારો કે તમે સવારે નાસ્તો કરીને નથી આવ્યા, વિશેષમાં પણ કંઈ નથી ખાધું, તો તમે સ્કૂલેથી છૂટો, ઈ ભેગો દફતર મૂકી, ડ્રેસ બદલાવી અને તરત ઝટ ઝટ જમવાનું મમ્મી આગળ ભાગો છો, કે મમ્મી જલ્દી જમવાનું લઈ દે, ન બન્યું હોય તો જે હાથમાં આવે તમે ખાવા માંડો છો. એટલે કેવી રીતના કે તમને ભૂખ લાગે છે, એટલે આ ઉપર તમને એમ લાગે કે આ ભૂખની ખબર પડે. તો આ પાઠની અંદર આપણે આજે આ નવા બધા ટોપિક શીખા, આને અનુરૂપ જ પ્રશ્ન જવાબ આવશે. અને પાઠની શરૂઆત છે વાર્તા છે, જો બાળકો સાથે મળીને વાર્તા કરે છે એવું તમને હવે આગલા લેક્ચરમાં સમજાવીશ. આ બધા પોઈન્ટ તમે યાદ રાખી લેજો અને આનો અનુરૂપ જ પ્રશ્ન જવાબ હશે. અસ્તુ.